માહિતી અનુસાર આવતીકાલે 28 ફેબ્રુઆરી 2021 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે આજ રોજ કરજણ સેવા સદન ખાતે ઈવીએમ મશીન અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેમાં પ્રાંત અધિકારી કે આર પટેલ સાહેબ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીન તેમજ અન્ય સામગ્રી આપવામાં આવી હતી। આવતીકાલે યોજના ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તેવું જણાવ્યું હતું। કરજણ તાલુકા પંચાયતના 140 મતદાન મથક છે અને જિલ્લા પંચાયતના 140 મતદાન મથક અને બંને ટોટલ મળી 280 મતદાન મથક હોવાનું મામલેદાર શ્રી એન કે પ્રજાપતિ સાહેબે જણાવ્યું હતું। વધુમાં મામલેદાર સાહેબે જણાવ્યું હતું કે આવતીકાલે યોજના ચૂંટણી દરમિયાન ઝોનલ ઓફિસરનું સતત મોનિટરિંગ થશે અને પોલીસના લોખંડ બંદોબસ્ત દેખરેખ હેઠળ ચૂંટણી યોજાશે। સરકારની ગાઈડલાઈનનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ ઝોનલ ઓફિસર અને પોલીસની કડી સુરક્ષા વચ્ચે સુરક્ષિત જગ્યાએ પહોંચાડશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર મુકેશ અઠોરા, ન્યૂઝ 1 કરજણ। આવતીકાલે તારીખ 28 ફેબ્રુઆરી 2021 ના રોજ યોજાનાર જિલ્લા અબલિક તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટે આજ રોજ કરજણ તાલુકાના મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન તથા સાધન સામગ્રી મતદાનની સાથે ટુકડીઓ રવાના થનાર છે। કુલ કરજણ તાલુકાના 140 મતદાન મથકો છે, એમાં જિલ્લા પંચાયતના 140 તથા તાલુકા પંચાયતના 140 એમ મળી કુલ 280 ઈવીએમ મશીનો સંબંધિત જે તે મતદાન મથકો ઉપર પહોંચશે અને ઝોનલ ઓફિસર દ્વારા એનું મોનિટરિંગ સતત મોનિટરિંગ થશે અને કડી સુરક્ષા વચ્ચે મતદાન મથકે પહોંચશે અને આવતીકાલે પછી મતદાન પૂર્ણ થયા પછી એને સુરક્ષિત સુરક્ષા ખંડમાં લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવશે। કરજણ તાલુકાના ટોટલ મતદારો કેટલા છે સાહેબ? છે કુલ 111,000 જેવા મતદારો છે। ઓકે સાહેબ, થેન્ક યુ।